हेलो नमस्कार विद्यार्थी मित्रों, अपनी चैनल में तमारो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज ना वीडियो में आपणे जोवाना छीए SNGU एटले के हेमचंद्राचार्य नॉर्थ गुजरात यूनिवर्सिटीनुं रिजल्ट केवी रीते जोवुं, एमां पास छीए के फेल केवी रीते खबर पड़े, रिजल्ट केवी रीते समझवुं अने त्यार पछी रिजल्टने केवी रीते डाउनलॉड करवुं एनी विशे तमाम माहिती आ वीडियोमां आपवानी छे। तो वीडियोमां एंड सुधी बन्या रहेजो। तो सौथी पहेला आपणे गूगल उपर जशुं अने त्यां सर्च करी लईशुं SNGU रिजल्ट, એવું આપણે સર્ચ કરી લઈશું। તો સર્ચ કરીને તમારી સામે આ પહેલી જ લિંક આવશે, એમાં આપણે ક્લિક કરવાનું છે। આ લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને કોમેન્ટમાં પણ પિન કરીને મૂકી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરી લેજો। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આપણે લિંક ઉપર ક્લિક કરી લીધું તો આ ઓફિશિયલી પેજ છે, તો એની અંદર આપણે આવી ગયા છીએ SNGU નું। તો ત્યાં તમને અહીં સિલેક્ટ એક્ઝામ ઇયર એન્ટર કરવાનું બતાવે છે, તો તમારે ત્યાં આ સિલેક્ટનું ઓપ્શન છે, સિલેક્ટ ઇયર, એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમારી એક્ઝામ કયા મંથમાં હતી ને કયા ઇયરમાં હતી ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। ત્યાર પછી સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, અહીં સર્ચનું બટન બતાવે છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। તો અહીં આપણે ક્લિક કરી લઈશું। તો ક્લિક કર્યા બાદ તમને અહીં નીચે જે પણ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે એ બધા રિઝલ્ટ અહીં બતાવશે। આર્ટ્સ છે, કોમર્સ છે, લો છે, જે પણ તમે સ્ટ્રીમમાં હોય એટલે કે જે પણ કોર્સ કરતા હોય એના બતાવશે। તો આપણે BCOM Semester 2 નું આપણે કરી લઈશું, તો BCOM Semester 2 ઉપર આપણે ક્લિક કરી લીધું, આપણે એનું રિઝલ્ટ જોવું છે। તો સૌથી ઉપર તમને અહીં તમારે સિલેક્ટ ઇયર બતાવવાનું છે, તો તમારે કયા વર્ષમાં એક્ઝામ આપી છે એ તમારે ક્લિક કરવાનું છે। તો આપણે સિલેક્ટ ઇયર ઉપર ક્લિક કરી લઈશું, અહીં તમે જોઈ શકો છો। તો અહીં તમારે ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે ઇયર સિલેક્ટ કરી લેવાનું છે। તો ઇયર એક્ઝામ 2023નું અહીં સિલેક્ટ કરું છું, તો ઇયર એક્ઝામ 2023નું સિલેક્ટ કરી લીધું। ત્યાર પછી સિલેક્ટ સેમિસ્ટર, એમાં તમે જે પણ સેમિસ્ટરનું રિઝલ્ટ જોવા માગતા હોય એ સેમિસ્ટર તમારે એન્ટર કરવાનું છે, તો Semester 2 અહીં એન્ટર કરી દીધું। ત્યાર પછી સિલેક્ટ કોર્સ, એટલે કે તમે જે પણ કરતા હોય BCA, MCOM, LLB, તો આપણે BCOMનું જોવું છે, તો આપણે BCOMનો અહીં ઓપ્શન છે, તમે જે પણ કોર્સ કરી રહ્યા હોય એનો તમે ક્લિક કરી શકો છો। તો આપણે BCOM ઉપર ક્લિક કરી લીધું। ત્યાર પછી આપણે સિલેક્ટ મંથ, તો અહીં ઓલરેડી આવી જ ગયું છે April 2023, તો એ મંથ ઉપર આપણે ક્લિક કરી લઈશું। ત્યાર પછી તમારે સીટ નંબર એન્ટર કરવાનો છે, તો હું અહીં રેન્ડમલી કોઈ પણ સીટ નંબર એન્ટર કરી દઉં છું તમને માત્ર જાણકારી આપવા માટે। તો અહીં મેં સીટ નંબર એન્ટર કરી દીધો, ત્યાર પછી એન્ટર કેપ્સા કોડ, તો અહીં જે કેપ્સા કોડ એન્ટર કરેલો છે એ તમારે ઉપર આ બોક્સમાં એન્ટર કરવાનો છે। તો જે કેપ્સા કોડ, જો કેપિટલમાં કોઈ પણ આલ્ફાબેટ હોય તો કેપિટલમાં, સ્મોલમાં હોય તો સ્મોલમાં, જેવી રીતે અહીં જેમ છે કેપ્સા કોડ એ જ તમારે ઉપર એન્ટર કરવાનો છે। તો આપણે એ એન્ટર કરી લઈશું। ત્યાર પછી આપણે અહીં સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું, તો અહીં આપણે સિલેક્ટ કરી લઈશું સબમિટ ઉપર ક્લિક કરી દઈશું। તો સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આપણી સામે આ રિઝલ્ટ આવી ગયું છે SNGU નું। તો તમે આવી રીતે કોઈ પણ કોર્સ કરી રહ્યા હોય તો તમે આવી રીતે રિઝલ્ટ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સબ્જેક્ટના નામ આપેલા છે, ઉપર તમારું નામ બતાવશે, સીટ નંબર બતાવશે, ત્યાર પછી એક્સટર્નલ માર્ક બતાવશે, તો ત્યાં તમે જે યુનિવર્સિટીની એક્ઝામ આપી હોય મેઇન એક્ઝામ તેના માર્ક્સ બતાવશે, તેમાં મેક્સિમમ એટલે કે કેટલા માર્ક્સનું પેપર હતું અને કેટલા માર્ક્સ જોઈએ એમાંથી તમને બતાવશે, એક મિનિમમ કેટલા માર્ક્સે પાસ થાવ એ તમને અહીં બતાવશે, ત્યાર પછી તમારે કેટલા માર્ક્સ આવ્યા એ તમને આ બોક્સમાં બતાવશે, ત્યાર પછી ઇન્ટરનલ માર્ક્સ એટલે જે કોલેજમાંથી તમને આપવામાં આવતો એ માર્ક્સ અહીં બતાવશે, એમાં વધુમાં વધુ એટલા માર્ક્સ એટલે કે એટલા માર્ક્સમાંથી આપવામાં આવેલા છે અને વધુમાં વધુ એટલા માર્ક્સ આવી શકે, ત્યાર પછી પાસ થવા માટે કેટલા માર્ક્સ જરૂરી છે એ આ બોક્સમાં બતાવશે અને ત્યાર પછીના બોક્સમાં તમારે કેટલા માર્ક્સ આવ્યા એ બતાવશે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ટોટલ માર્ક્સ બેના મિક્સ કરીને બતાવશે, તો ટોટલ માર્ક્સ કેટલા છે એમાંથી કેટલા તમારે લાવવાના છે અને કેટલા માર્ક્સ તમારે આવ્યા છે એ પણ બતાવશે। ત્યાર પછી નીચે તમે પાસ છો કે ફેલ એ પણ બતાવશે, પર્સન્ટાઇઝ રેન્ક બતાવશે, ટોટલ માર્ક્સ બતાવશે, ઇન્ટરનલ એક્સટર્નલ એટલે કે યુનિવર્સિટીમાંથી જે માર્ક્સ હોય ટોટલ એ બતાવશે, ત્યાર પછી ઇન્ટરનલ એટલે તમારા કોલેજની અંદરથી માર્ક્સ મૂકવામાં આવ્યા છે એ બતાવશે, ત્યાર પછી ટોટલ માર્ક્સ અહીં બતાવશે બંનેના મિક્સ કરીને કેટલામાંથી કેટલા આવ્યા એ, બરાબર, ત્યાર પછી પર્સન્ટાઇઝ રેન્ક બતાવશે, ત્યાર પછી આ બધું બતાવશે, તમે અહીં જોઈ શકો છો ગ્રેડ ને એવું બધું બતાવશે, ત્યાર પછી રિઝલ્ટ બતાવશે, પાસ હશો તો આ બોક્સમાં પાસ બતાવશે, ફેલ હશો તો તમને ફેલ બતાવી દેશે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે અહીં રિઝલ્ટ જોઈ શકો છો અને તમારે જો રીએસેસમેન્ટ કરાવવાનું હોય તો અહીં તમારે લાસ્ટ ડેટ પણ બતાવશે, તમે જ્યારે રિઝલ્ટ જોશો ને ત્યારે તમને લાસ્ટ ડેટ એની અંદર બતાવી દેવામાં આવશે, તો તમે એ રીતે પણ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમે રીએસેસમેન્ટ એટલે શું એ તો તમને ખબર જ હશે, જ્યારે તમે ઓછા માર્ક્સ આવે છે ને તમને લાગતું હોય કે મારે વધારે માર્ક્સ આવવા જોઈતા હતા, તો વિદ્યાર્થી મિત્રો તમે રીએસેસમેન્ટ કરાવી શકો છો। તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં ડાઉનલોડ કરવા માટે પ્રિન્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ત્યાર પછી તમારે અહીં
पर एरो बतावे से त्यां तमारे क्लिक करवानो से, त्यां सेव एज पीडीएफ बतावे से त्यां तमारे क्लिक करी देवानो से। तो त्यार पछी तमारे अहीं डाउनलोड पीडीएफ बतावे से अहीं बॉक्स में, त्यां तमारे क्लिक करी देवानो छे। त्यां तमे क्लिक करशो एटले तमारी आ पीडीएफ डाउनलोड थवा माटे रेडी थई गई छे। त्यार पछी तमे आ पीडीएफ तमारा फाइलनी अंदर तमे जे पण नामथी सेव कर्युं होय ए नामथी तमे सेव करी शको छो। तो अहीं तमारे नाम एंटर करी देवानो छे, जे पण नाम करवुं होय तो आपणे रिजेक्ट माय रिजेक्ट आपणे क्लिक करवुं छे। तमे जो नवो फोल्डर में एंटर करवा मांगता है तो ऊपर फोल्डर ना बटन माथी नव फोल्डर एड करीने त्यां पण तमे आ फाइल मूकी शको छो। तो आपणे हवे सेव ऊपर क्लिक करशुं एटले आ आपणी पीडीएफ डाउनलोड थई गई छे आपणा मोबाइलनी अंदर। तो विद्यार्थी मित्रों आवी रीते तमे पीडीएफ डाउनलोड करी शको छो। अने जो विद्यार्थी मित्रों तमने ना ज मळती होय पीडीएफ डाउनलोड कर्या पछी, तो तमारे तमारा फाइल मेनेजर में जवानुं छे, त्यां डाउनलोडना ऑप्शनमां जवानुं छे, अथवा तो डॉक्युमेंटना ફોલ્ડરમાં જવાનું છે, ત્યાં તમારે અહીં બતાવી દેશે તમારી પીડીએફ। તો પછી આપણે પીડીએફ ખોલી લઈશું, આપણે ડ્રાઈવમાં પીડીએફ ખોલીએ છીએ। તો અહીં તમે જોઈ શકો છો આ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે અને આ રિઝલ્ટ આપણી સામે આવવા માટે રેડી થઈ ગયું છે, આપણા મોબાઈલની અંદર સેવ થઈ ગયું છે। જોઈ શકો છો તમે આ પીડીએફ આપણી પાસે આવી ગઈ છે। વિદ્યાર્થી મિત્રો તમે આ બધાને શેર પણ કરવી હોય તો ઉપર ત્રણ બટન ઉપર ક્લિક કરીને સેન્ડ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારે જેને પણ શેર કર્યું એને શેર પણ કરી શકો છો। જોઈ શકો છો અહીં વોટ્સઅપથી જેન્ડરથી ડ્રાઈવમાં મૂકવી હોય, ફાઇલમાં કોપી કરવી હોય, અથવા તો મેલ કરવો હોય, એવી રીતે તમે ગમે ત્યાં તમે એને શેર પણ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્ર સુધી આ વિડીયો શેર કરી દો અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો। જય હિન્દ જય ભારત।